કેમ છો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું ગુજરાતી ટૂંકી વાર્તાનો ઉદ્ભવ અને વિકાસ, જેમાં આધુનિક ટૂંકી વાર્તાનો પણ વિકાસ સમાવેશ કરવામાં આવ્યો છે. અને જો મારી ચેનલ પર સૌ પ્રથમ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. ટૂંકી વાર્તાનો ઉદ્ભવ, તો એને આપણે ચાર યુગમાં વિભાજિત કરીએ, કારણ કે ગુજરાતી ટૂંકી વાર્તાને એના વિકાસને મુખ્ય ચાર વિભાગમાં આપણે જોઈશું, જેમાં છે ગાંધી યુગની વાર્તાકાર અને નવલિકાઓ વાર્તાઓ, અનુગાંધી યુગની વાર્તાકાર અને નવલિકાઓ એ સમયની, આધુનિક યુગના વાર્તાકાર અને વાર્તાઓ, અનુઆધુનિક યુગના વાર્તાકાર અને વાર્તાઓનો આપણે અભ્યાસ કરીશું. ટૂંકી વાર્તા એ 19મી સદીમાં અમેરિકામાં શરૂ થયેલું સાહિત્ય સ્વરૂપ છે. ભારતમાં 20મી સદીમાં રવીન્દ્રનાથ ટાગોર ટૂંકી વાર્તાના સર્જક તરીકે પ્રદાન કરે છે. ગુજરાતમાં તો 20મી સદીની પહેલી 25મી પછી વાર્તા આરંભ થાય છે. ગુજરાતીની પ્રથમ મૌલિક ટૂંકી વાર્તામાં કંચનલાલ વાસુદેવ મહેતાની મલિયા નીલ જેમનું ઉપનામ છે, એમણે આ સમયગાળા દરમિયાન 20મી સદી નામના સામાયિકમાં પ્રસિદ્ધ થયેલ કંચનલાલ વાસુદેવ મહેતા મલયા નીલ ઉપનામથી ગોવાલણી, જે 1918માં બહાર પડે છે, આ નામથી ટૂંકી વાર્તા સૌપ્રથમ બહાર પડે છે, જે કલાત્મક સ્વરૂપવાળી ટૂંકી વાર્તાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ પહેલા મિત્રો, આપણા ભારતખંડમાં પણ અનેક વાર્તાઓ હતી, પરંતુ જે પશ્ચિમમાંથી જે વાર્તા સ્વરૂપ હતું એવી વાર્તાઓ આપણે ત્યાં હતી નહીં, અને સૌ પ્રથમ એ કલાત્મક સ્વરૂપ રીતે આ વાર્તા પશ્ચિમના અનુકરણ રૂપે ગુજરાતમાં 1918માં બહાર પડે છે. એમના પછી આવે છે ધનસુખલાલ ક મહેતા, દીન ભરથરી વગેરે એમના ઉપનામ છે. હું સરલા અને મિત્ર મંડળ, હાસ્ય કથા મંજરી ભાગ 1-2, હાસ્ય વિહાર, સાસુજી, છેલ્લો ફાલ, પહેલો ફાલ, સંધ્યા ટાણે, એમની બા નામક ટૂંકી વાર્તા ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસમાં મહત્વની કડી ગણાય છે. એમના પછી આવે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે ઘનશ્યામ વ્યાસ ઉપનામથી વાર્તાઓ લખે છે. એમાં મારી કમળા અને બીજી વાતો, જેમાં મારી કામ ચલાવ ધર્મપત્ની, શામળશાનો વિવાહ વાર્તાઓ ઉત્તમ બને છે. ગોમતી દાદાનું ગૌરવ. હવે એમના પછી આવે છે રમણલાલ વસંતલાલ દેસાઈ, ઝાકળ, પંકજ, રસબિંદુ, કાંચન અને ઘેરુ, દીવડી, ભાગ્યચક્ર, સતી અને સ્વર્ગ, ધબકતો હૈયો અને હીરાની ચમક જેવા વાર્તા સંગ્રહો રવ દેસાઈ આપણને આપે છે. જેમ તેઓ યુગમૂર્તિ વાર્તાકાર હતા, એવી જ રીતે અહીંયા એમની વાર્તાઓમાં પણ ગાંધી વિચારની અસર વર્તાય છે. હવે ગાંધી અને અનુગાંધી યુગમાં આવે છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેઓ ધૂમકેતુ ઉપનામથી વધુ પ્રખ્યાત છે. તેઓ તણખા મંડળ ભાગ 1-4 આપે છે. એમણે વ્યાખ્યા આપી હતી કે ટૂંકી વાર્તા તણખા સમાન છે, સામે વાળામાં તણખો મૂકીને અંદર હલનચલન અને આગ સળગાવી દે એવી વાર્તાઓ હોય છે, અને 1-4 ભાગ એ આપે છે. અવશેષ, પ્રદીપ, ત્રિબેટો
आकाशदीप, परिशेष, वन छाया, अनामिका, प्रतिबिंब, वन रेखा, वन कुंज, वन वेणु, वसंत कुंज ने छेल्लो झबकारो जेवा वार्ता संग्रह अने 450 जेटली टूंकी वार्ताओ आपीने टूंकी वार्ताना स्वरूपने समृद्ध बनावे छे। धूमकेतुमां आपणी टूंकी वार्ता पराकाष्ठाए पहोंचवा लागे छे। तेमनी सात उत्तम नवलिकाओनो संग्रह सप्तवर्ण नामे हिंदीमां भाषांतर पामेली वार्ताओ छे। तेमज टेन टेल्स एटले के 10 वार्ताओ नामना देश परदेशनी वार्ताओना संग्रहमां एमनी द पोस्ट ऑफिस नामनी वार्ता द लेटर शीर्षक हेठळ स्थान पामे छे। एटले के धूमकेतुनी वार्ता विश्व साहित्य सुधी पहोंचे छे अने हिंदी अने आपणा देशनी भाषाओमां तो अनुवाद थाय छे परंतु अंग्रेजीमां स्थान अने एना साहित्यमां स्थान पामे એટલે કેટલું આપણી ગુજરાતી વાર્તાનું ગૌરવ કહેવાય। એમની વાર્તાઓમાં પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, મદભર નેના, હૃદય પલટો, પૃથ્વી અને સ્વર્ગ, એક ભૂલ, મશહૂર ગવૈયો, સોનેરી પંખી, આંસુની મૂર્તિ, આમ્રપાલી, એક ટૂંકી મુસાફરી જેવી ઉત્તમ કોટીની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને મળે છે અને આનાથી આપણી ગુજરાતી સાહિત્ય વધુ ને વધુ સમૃદ્ધ બને છે। આપણે જાણીએ છે જુમો ભિસ્તી અને પોસ્ટ ઓફિસ તો એટલી પ્રખ્યાત થઈ છે કે લોકોના હૈયામાં આ વાર્તાઓ વસી ગઈ છે। હવે ગાંધી અને અનુગાંધી યુગમાં આવે છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેઓ દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ લખે છે। તેમના બીજા પણ બે ઉપનામ છે, શેષ ઉપનામથી કાવ્યો અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખે છે। એમણે દ્વિરેફ ઉપનામથી વાર્તા સંગ્રહમાં એમના છે દ્વિરેફની વાતો ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 બહાર પડે છે। ચુંબનની બીજી વાતો નગીનદાસ પારેખ સાથે બહાર પડે છે। આ એક યુરોપિયન વાર્તાઓના અનુવાદ છે। આપણે જાણીએ છે તેમ ગાંધી યુગમાં અનેક દુનિયાની ભાષાઓમાંથી કેટલીય શ્રેષ્ઠ વાર્તાઓ અનુવાદિત થાય છે। વાર્તાઓ મનોવિશ્લેષણાત્મક વાર્તાઓ આપણને રામનારાયણ વિશ્વનાથ પાઠકથી વધુ મળે છે, એટલે કે પાત્રોના માનસિક વલણો પણ આમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। મુકુંદરાય, રજનું ગજ, ખેમી, બુદ્ધિ વિજય, સૌભાગ્યવતી, જમનાનું પુર, કમાલ જમાલની વાર્તા વગેરે શ્રેષ્ઠ વાર્તાઓ આપણને દ્વિરે પાસેથી મળે છે। એમના પછી આવે છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। એમની મહત્વની મૌલિક 62 નવલિકાઓ આપણને મળે છે। મેઘાણીની નવલિકાઓ ભાગ 1, 2 અને વિલોપનમાં સંગ્રહિત છે। રચના રીતિમાં ધૂમકેતુની વાર્તાઓને વિશેષ અનુસરતી આ વાર્તાઓમાં આપણા રૂઢિગત જીવનના મૂલ્યો પર તીખા કટાક્ષે તો સ્વાર્પણ, મર્દાનગી, દિલાવરી જેવા સોરઠી સંસ્કૃતિના વિલીન થતા મૂલ્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવામાં આવે છે। આપણે જાણીએ છે તેમ લોક સાહિત્યમાં એમણે સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1-5માં પણ વાર્તાઓ આપણને આપી છે। પ્રતિમાઓ પલકારામાં વિદેશી ચલચિત્રો પરથી રૂપાંતરિત 15 વાર્તાઓ આપણને મેઘાણી પાસેથી મળે છે। એમના પછી આવે છે ઝીણાભાઈ રતનજી દેસાઈ, સ્નેહ રશ્મિ। એમનો પ્રથમ વાર્તા સંગ્રહ ગાતા આસોપાલવ 1934માં પ્રગટ થયો હતો। ત્યારબાદ તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, મોટી બહેન તથા 1962માં હીરાના લટકણિયા, શ્રીફળ અને કાલા ટોપી વાર્તા સંગ્રહો પ્રગટ થાય છે।
એમની વાર્તાઓમાં મુખ્યત્વે ધૂમકેતુ શાહી ભાવનાશીલતાનું અનુસરણ જોવા મળે છે. ધૂમકેતુમાં માનવ સંબંધો અને લાગણીઓ પરાકાષ્ઠાએ પહોંચેલી છે. એ જ આપણને સ્નેહ રશ્મિ પાસેથી ભાવનાત્મક વાર્તાઓ વધુ મળે છે. એમના પછી આવે છે ત્રિભુવનદાસ લુહાર સુંદરમ, જેમનું ત્રિશુળ ઉપનામથી શરૂઆતમાં વાર્તા લખે છે, પછી સુંદરમ ઉપનામથી જ વાર્તાઓ આપણને આપે છે. હીરાકણી અને બીજી વાતો, પિયાસી, ઉન્નયન, ખોલકી અને નાગરિકા હેઠળ વધુ વાર્તાઓ સાથે પુનઃ પ્રકાશિત થાય છે. તારીણી, પાવકના પંથે તેમના વાર્તા સંગ્રહો છે. માજા વેલાનું મૃત્યુ, પેકાર્ડનો પ્રવાસ, મહેરબાનીની રાહે, ખાસડા કટર, મીન પિયાસી જેવી ઉત્તમ વાર્તાઓ આપણને સુંદરમ પાસેથી મળે છે. ઉમાશંકર જોશી, જેમનું ઉપનામ છે વાસુકી, એમના ચાર વાર્તા સંગ્રહ મુખ્ય છે. શ્રાવણી મેળો, ત્રણ અડધું બે, અંતરાય અને વિસામો નામક આપણને વાર્તા સંગ્રહ મળે છે. ઉત્તમ વાર્તાઓમાં શ્રાવણી મેળો, છેલ્લું છાણું, મારી ચંપાનો વર અને પગલીનો પાડનાર વગેરે એમની ઉત્તમ વાર્તાઓ આપણને મળે છે. પન્નાલાલ પટેલ, જેઓ માનવીની ભવાય નવલકથાના આપણે જાણીએ છીએ, એમના પાસેથી સુખ દુઃખના સાથી, જિંદગીના ખેલ, જીવો દાન, લખ 84 માં પાનેતરના રંગ, અજબ માનવી, સાચો વટનો શમણો, પારેવડો, વાત્રકને કોઠે, ઓળતા, દિલની વાત, મનના મોરલા, તિલોત્તમા, ત્યાગી અનુરાગી, ઢીલાસો, મોરલીના મૂંગા સુર, કટકો, અણવર અને કોઈ દેશી કોઈ પરદેશી જેવા વાર્તા સંગ્રહો આપણને પન્નાલાલ પાસેથી મળે છે. તેમની વાર્તા સૃષ્ટિમાં જોતો વાત્રકને કાંઠે, સાચી ગજિયાણીનું કાપડું, સુખ દુઃખના સાક્ષી, સાચો શમણો, એડે નહીં તો બેડે, પીઠીનું પડીકું, રંગ વાતો, નેશનલ સેવિંગ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓ આપણને ઉત્તમ કોટીની મળે છે. ઈશ્વર પેટલીકર, ઈશ્વરભાઈ મોતીલાલ પટેલ, એમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘટના પ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણને કારણે એમની લોહીની સગાઈ, દિલનું દર્દ, ગૃહ ત્યાગી, મધુર સ્વપ્ન, ચતુર્મુખી ઇત્યાદિ વાર્તાઓ હૃદય સ્પર્શી અને નોંધપાત્ર છે, જેમાં આપણે દરેક લોહીની સગાઈ વાર્તા વિશે પરિચિત છીએ, જેમાં મંગુની વાત કરવામાં આવે છે. સામાજિક નીતિ રીતિને કારણે સરળ હૃદય મનુષ્યને ભોગવવી પડતી યાતનાઓ અને તેના કરુણ ગંભીર પરિણામો એમની વાર્તાઓ મુખ્ય વિષય રહ્યો છે. પારસમણી, ચિંગારી, આકાશ ગંગા, કચ્છપુતળી વગેરે એમના નવલિકા સંગ્રહો મળે છે. જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્ય ભર્યા પાત્રો, પ્રસંગો, પાત્રોનું મનોવિશ્લેષણાત્મક, ગામડાની લોકબોલી, કહેવતો, રૂઢિ પ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા શૈલીની સાદાઈને સરળતાને કારણે એમનું કથા સાહિત્ય હૃદય અને લોકપ્રિય બને છે. ત્યારબાદ આવે છે ગુલાબદાસ બ્રોકર, તેમના વાર્તા સંગ્રહમાં છે લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો, ઊભી વાટે, સૂર્યા, માણસનો મન, બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ, ભીતરનો જીવન અને પ્રેમ પદાર્થ મુખ્ય છે. ઉપરાંત એમની ગુલાબુદ્દીન ગાડીવાળો, નીલીનું ભૂત, સુરભી, બા, પ્રેમ પદાર્થ વગેરે વાર્તાઓ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામી છે. ગુલાબદાસ બ્રોકર વાસ્તવ અને મનોવિજ્ઞાન પર આધારિત માનવ ચિત્તમાં રહસ્યને કેન્દ્રમાં રાખી વાર્તાઓ લખે છે. લતા શું બોલે,
સુરભી અને નીલીનું ભૂત જેવી વાર્તાઓ પાત્ર માનસના ભીતરી પ્રવાહો પ્રત્યે આંગુલી નિર્દેશ કરે છે. ડોક્ટર જયંત ખત્રી એમના ત્રણ વાર્તા સંગ્રહોમાં છે, ફોરો, વહેતો ઝરણો, ખરા બપોર, જે મરણોત્તર સંગ્રહ બહાર પડે છે. ખરા બપોર, લોહીનું ટીપું, માટીનો ઘડો અને હીરો ખૂંટ જેવી એમની લાક્ષણિક વાર્તાઓ આપણને ગુજરાતી વાર્તા સાહિત્યને સમૃદ્ધ બનાવે છે. ત્યારબાદ આવે છે જયંતી દલાલ. વાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જક શક્તિવાળા લેખક હતા. તેમણે 1941 થી 1968 સુધી વાર્તા સંગ્રહ સર્જન કરી ઉતરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે અને યુધિષ્ઠિર જેવા 7 વાર્તા સંગ્રહો અને કુલ મળીને 135 વાર્તાઓ એમણે આપી છે. 1963 સુધીની વાર્તાઓમાંથી 24 વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ઈશક નામના સંગ્રહ સંપાદિત કરેલો છે. અડકે પડકે, આ ઘેર પેલે ઘેર, જગમોહનને શું જોવું, યુધિષ્ઠિર, એ હું એ ન ભવિષ્યતી તથા ખંડ ખૂણો ને ખાંચો એમની ઉત્તમ વાર્તાઓ આપણને મળે છે. ચુનીલાલ મડિયા, અખો રૂપેરો, ઉલેન્દુ વગેરે એમના ઉપનામ છે. 11 વાર્તા સંગ્રહ આપણને મડિયા પાસેથી મળે છે. ગુગવતા પુર, શરણાઈના સુર, ગામડું બોલે છે, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર, રૂપ અરૂપ, અંતસ્ત્રા, શ્રોતા, જેકબ સર્કલ, સાત રસ્તા, ક્ષણાર્ધ, ક્ષત વિક્ષત એમના નવલિકા સંગ્રહો આપણને મળે છે. આ બધી વાર્તાઓ પૈકી વાની મારી કોયલ, અંતસ્ત્રોતા, કમાઉ દીકરો જેવી વાર્તાઓ ચુનીલાલ મડિયાનું ગુજરાતી વાર્તા સાહિત્યનું ચિરંજીવ અર્પણ છે. બહુધા માનવ મનની ગૂંચને તાકતી એમની ટૂંકી વાર્તાઓમાંથી કેટલીક ગુજરાતી વાર્તા સાહિત્યની ખરા અર્થમાં સીમાંકન સીમા સ્તંભ કૃતિઓ બની રહે છે. એ કક્ષાની આપણને વાર્તાઓ મળે છે. સંવાદોમાંથી અને વર્ણન કથામાંથી પરિસ્થિતિ કે પરિવેશને નિરૂપવાની એમની કળા પણ ઉલ્લેખનીય છે. હવે ગુજરાતી ટૂંકી વાર્તાનો એક વળાંક, ખૂબ જ મહત્વનો વળાંક આપણને આધુનિક વાર્તાના અગ્રણી સુરેશ જોશી પાસેથી મળે છે. એમણે સમગ્ર ગુજરાતી સાહિત્યની દિશાને આધુનિકતામાં ધકેલી દીધું અને ઉત્તમ કોટીની વાર્તાઓ સર્જન પાછળ લેખકોને પ્રેરિત કર્યા. વાર્તા સંગ્રહોમાં છે ગૃહ પ્રવેશ, બીજી થોડીક, અપીચ, નતત્ર સૂર્ય ભારતી, એકદા નૈમિષારણ્ય એવા વાર્તા સંગ્રહની 62 જેટલી વાર્તાઓ વિશ્વ સાહિત્યની અભિજ્ઞાની આબોહવામાં રચાયેલી છે. એમની વાતાયન, ગૃહ પ્રવેશ, લોહનગર, થીગડુ, કુરુક્ષેત્ર, નળ દમયંતી, પાંચમો દાવ, જન્મોત્સવ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓમાં ટેકનિક પ્રત્યેની એમની સભાનતા વર્તાઈ આવે છે. ઘટના તિરોધાન, નિર્વૈયક્તિક પાત્ર પાશ્ચાદભુ, સંવેદનશીલ પરિસ્થિતિ, પ્રતિક્રિયાઓ, અનેક સ્તરીય વાસ્તવ નિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોગ, કપોલ કલ્પિત તેમજ કલ્પન પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓને ગુજરાતી આધુનિક ટૂંકી વાર્તાને સ્થાપિત કરી એમના કાવ્યની નજીક જતી રૂપ રચનાઓ અને સંવેદનશીલ ભાષા કર્મનો પુરસ્કાર આપણને સુરેશ જોશીની વાર્તાઓમાં જોવા મળે છે. એમની કુલ 21 વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે
सुरेश जोशी नी वार्ता कला विषे जेवा महत्वना प्रास्ताविक साथे मानिती अणमानिती मो आप्यु छे। त्यार बाद आवे छे चंद्रकांत बक्षी, वार्ता संग्रह आपे छे प्यार, एक सांज नी मुलाकात, मीरा, मशाल, क्रमश केटलीक अमेरिकन वार्ताओ, बक्षीनी केटलीक वार्ताओ, पश्चिम, आजनी सोवियत वार्ताओ, चंद्रकांत बक्षीनी श्रेष्ठ वार्ताओ अने सदाबहार वार्ताओ, दस वार्ताओ, बक्षीनी वार्ताओ। तमे आवशो आ दृष्टि एमनी प्रतिनिधि रचना छे। आ मुंबई शहेरमो अने रज्जोनो पति जेवी वार्ताओ घटना प्रधान होवा छता विषय ने निरूपण बन्नेमो परंपराथी अलगता देखाय आवे छे। चंद्रकांत बक्षी एक घटनाना बेचार बादशाह तरीके ओळखवामां आवे छे अने एमनी घटना वाली वार्ताओमां एवी सुंदर वार्ताओ आपणने मळे छे। मधुसूदन वल्लभदास ठक्कर एटले मधुराय उपनामथी वधु जाणीता छे। एमना वार्ता संग्रहमां छे बंसी नामनी एक छोकरी, रूपकथा, कालसर्प, मोरे पिया गए रंगून, पारंपरिक शैलीथी थोड़ीक वार्ताओ, उपरांतनी हार्मोनिका प्रयोगो द्वारा वार्ता साहित्यमां जे आगवुं स्वरूप ऊभुं थयुं छे ते मुख्य आकर्षण छे। वार्ता ए लेखके वाचकने लखेलो पत्र नथी अने तेथी खरेखर वार्ता वाचकना मनमां जन्मे छे एवा निर्धार साथे थयेला हार्मोनिकाना प्रयत्नोमो अव्याख्याए बनती वार्ता अंगत स्वतंत्र यथार्थ जन्मावे छे। वर्ण विलंबित नाद पर विकसतु आ वार्ताओनुं देखीतु अर्थ शून्य स्वरूप वाचकने माटे उद्दीपकनुं कार्य करे छे। आ सर्वमो काच सामे काच परिणाम गामी हार्मोनिका छे। हार्मोनिकानी सिवायनी वार्ताओमां ईटोना सात रंग, वार्ता असंगत अने तरंगना दोर पर रचायेली विशिष्ट निरूपण रीतिथी प्रभावक वार्ता मळे छे। वार्ताकार मधुराय रूपकथामो पानकोरनो नाके जई चुंबन काचनी सामे काच एक अमुक टाइपनो माणस हार्मोनिका तीड बहार धजा खो जेवा हार्मोनिका शैली प्रयोजी छे। आधुनिक टूंकी वार्ताओमां छे हिमांशी शैलत, एमना वार्ता संग्रहोमां छे अंतराल, अंधारी गलीमां सफेद टपका, ए लोको, सांजनो समय, पंच वायका, खांडणियामां माथू वगैरे वार्ता संग्रह मळे छे। घटना पछी एमना जीवन, हिमांशी शैलतनी वार्ताओ नारी गौरव अने सविशेषपणे सामाजिक दायित्वनी भावना छलोछल छे जे तेमने अनोखू अनोखापणू बक्षे छे अने स्त्री वार्ताकारोमां पण हिमांशी शैलत अजोड अने श्रेष्ठ वार्ताकार तरीके स्थान पाम्या छे। राधेश्याम शर्मा 1969 तेमनो प्रथम टूंकी वार्तानो संग्रह बिचारा प्रकाशित थयो हतो। ते पछी पवन पावडी, राधेश्याम शर्माની શ્રેષ્ઠ વાર્તાઓ, વાર્તાવરણ અને પહેલો પથ્થર કોણ મારે પ્રકાશિત થયા હતા। તેમની પ્રથમ પ્રકાશિત ટૂંકી વાર્તા બદસુરત હતી। બીજા કેટલાક મહત્વના ટૂંકી વાર્તાકારોમાં સુમન શાહ છે। ટેબલ બોધકથા દાદરા તથા અવર શુકે બુલ અને ત્યાર પછી ચીનુ મોદી આવે છે। બાય ઓખા દશાનના ખ્યાન, ત્યારબાદ આવે છે પ્રબોધ પરીખ, એમની કારણ વિનાના લોકો વગેરે વાર્તાઓથી ગુજરાતી આધુનિક ટૂંકી વાર્તા સમૃદ્ધ બને છે। બીજા કેટલાક મહત્વના વાર્તાકારોમાં છે રઘુવીર ચૌધરી,
એમના ચાર વાર્તા સંગ્રહની વાર્તાઓ પૈકી ઓટકું, એક સખી કુટુંબની વાત, સાંકળ, હું નહોતી કહેતી. ત્યારબાદ આવે છે ભગવતી કુમાર શર્મા, ધડ, નિર્જન વાવમાં ચામાચીડિયા અને હું ક્યાં. ત્યારબાદ આવે છે સરોજ પાઠક, ન કૌંસમાં ન કૌંસ બહાર, સારિકા, પંજ, રસ. પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તુરંત તમને નવા વિડીયો મળી રહે. મિત્રો, આ વિડીયો વધુ ને વધુ ગુજરાતી સાહિત્યના રસિકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી છે. ને આપનો કોઈ સુઝાવ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.